नमस्कार मित्रों, वेधर इन्फॉर्मेशन में आपको स्वागत है और हूँ छूँ परेश। मित्रों खास कर आज आ वीडियो अंदर आप दिवसों वरसाद विषय की बात करवा है, वरसाद विदाय विषय बात करवा है, जो चोमासु विदाय ले लीए त्यार पछी जे मावठा पड़ता हुए एना विषय पण माहिती आपवानी छे। पण ए माहिती आपू ए पहेला मारे अगत्यनी दुष्काळग्रस्त अने अतिवृष्टिनी जे सहायनी आपणे मांगणी करवानी छे एनी पण माहिती आपवानी छे। एटले सौप्रथम दरेक मित्रोए आ वीडियोने लाइक आपीने तमाम ग्रुपमां शेर करवो जेथी करीने अन्य मित्रोने पण माहिती मळी शके। आम जोवा जाय तो जे अत्यारे वरसाद पड्यो अने एमां पण खास करीने सौराष्ट्रना जे जामनगर जिलो है, जूनागढ़ सेंटर है, अन्य घणा बधा सेंटर है कि ज्या 20 इंच 22 इंच 24 इंच 26 इंच 27 इंच आवो वरसाद पड़ियो अने एक प्रकारे अतिवृष्टि थई छे, होनार जेवो माहौल सर्जायो छे। आ माहौल नी अंदर घणी बधी सामाजिक संस्थाओ छे ए लोकोनी मदद माटे सामे आवी रही छे, फूड पेकेटनी व्यवस्था करी रही छे अथवा तो कपड़ानी व्यवस्था करी रही छे, बीजी अन्य मदद पहोंचाड़ी रही छे। आ तमाम संस्थाओं ने हूँ बिरदावुं छूं, आ तमाम संस्थाओं ने हूँ सैल्यूट करूँ छूँ। साथ हूँ दरेक लोकोने ए पण जाण करूँ छूँ कि कोईपण तमारा विस्तारना चूंटायेला धारासभ्य के चूंटायेला सांसद सभ्य पण जो तमने आवी कोई मदद करता होय तो एनुं नाम मने कॉमेंट बॉक्स में जणावजो जेथी करीने हूँ एने जाहेरमां बिरदावी शकूँ। कोईपण पक्ष पार्टी ना होय, लोकोनी जे सेवा करता होय खरा अर्थमां એનું નામ મને મોકલજો, કેમ કે મોટા ભાગે નેતાઓ છે સેવાની વાત કરતા હોય છે કે અમે સમાજ સેવા માટે રાજકારણમાં આવ્યા છે। સમાજ સેવા માટે કોઈ રાજકારણમાં આવતું હોય એવું ત્યારે જ સાબિત થાય હકીકતમાં સમાજની સેવા કરે। આવા સમયની અંદર જો આપણે કોઈ નેતા છે એ ચૂંટાયા પછી જો પબ્લિકની સાથે ન ઊભે ત્યારે યાદ રાખવાનું આવા તમામ નેતાઓ છે ને આવતા જન્મમાં એનો જન્મ લખી લેજો, એનો જન્મ આવતા જન્મની અંદર મહારાષ્ટ્રના જે આપણે મજૂર આવે ને એને ત્યાં થશે અને દરેક આ ખેડૂતના ખેતરમાં મજૂરી કરી કરી અને તમારે બદલો આપવો પડશે। યાદ રાખજો આ શબ્દ કડવા છે પણ સત્ય છે અને સત્ય છે એ સત્ય જ રહેવાનું છે। જે લોકો પણ અસુરી શક્તિ છે ખેડૂતોને ક્યાંય ને ક્યાંય ભોળવી રહ્યા છે, ખેડૂતોને ક્યાંય ને ક્યાંય ઉલ્લુ બનાવીને વોટ લઈ જાય છે, ખેડૂતોનો હક નથી આપતા, આવા લોકોને બળદ બનીને અથવા તો મહારાષ્ટ્રની અંદર જન્મ લઈ અને ખેડૂતોનો કપાસ વીણી વીણીને તમારે આ બદલો આપવો પડશે। એટલે હજી પણ સમય છે, જાગી જાઓ અને સત્યના માર્ગે આવી જાઓ। આ દરેક નેતાઓને મારે એક ટકોર છે। બીજી વાત છે, ઘણા બધા મિત્રો મને કોમેન્ટમાં જણાવતા હોય પરેશભાઈ તમે દુષ્કાળગ્રસ્તની થોડા દિવસ પહેલાં વાત કરતા હતા, વરસાદ વધારે પડ્યો છે, ત્યારે હું આપને જણાવી દઉં દુષ્કાળગ્રસ્તના રાહત પેકેજની માગણી મારી આજથી 10 દિવસ પહેલાં પણ હતી ને હજી પણ છે। ગવર્મેન્ટ અને ખેડૂતો જાણતા નથી એટલે ખેડૂતોને લોકો ઉલ્લુ બનાવે છે કે વરસાદ એટલો પડ્યો એટલે તમને દુષ્કાળગ્રસ્તનું રાહત પેકેજ ના મળે। આપણા કાયદા બોલે છે, આપણા કાયદાની અંદર ચોખવટ છે, જે વિસ્તારની અંદર 31 ઓગસ્ટ સુધીમાં 50% ઓછો વરસાદ હોય એને સંપૂર્ણ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવું પડે। અને આ જે વરસાદ પડ્યો ને એ સપ્ટેમ્બરમાં પડ્યો છે, ઓગસ્ટમાં નથી પડ્યો। 31 ઓગસ્ટ પહેલાં ઘણા બધા વિસ્તાર એવા છે જ્યાં 50% પણ ઓછો વરસાદ હતો અને જે વિસ્તારમાં 50% લઈને 75% વરસાદ હોય એને આપણે અર્ધ દુષ્કાળગ્રસ્તનું રાહત પેકેજ આપવું પડે। એટલે ગુજરાતના તમામ જિલ્લા છે આજની તારીખે રાહત પેકેજના હકદાર છે, ભલે તમારે ખેડૂતને હક ન આપવું હોય તો વાત અલગ છે, પણ આ હક છે, જો આ હક ખેડૂતને નહીં મળે તો આ તમારે લોહીના આંસુથી આનો બદલો ચૂકવવો પડશે, આ પણ હું તમને કહું છું। બીજી વાત એ છે કે જે વિસ્તારમાં અતિવૃષ્ટિ છે એને પણ અતિવૃષ્ટિને કારણે કપાસ હોય, મગફળી હોય, બાગાયતી પાક હોય, અન્ય બીજા પાકો છે, તમામ પાકો છે એ નિષ્ફળ ગયા છે, ઘણા ખેડૂતોના પશુ તણાઈ ગયા છે, ઘણા ખેડૂતને આ અતિવૃષ્ટિને કારણે મકાન ધરાશે થયા છે, આવા તમામ લોકોને તાત્કાલિક ધોરણે સર્વે કરીને રાહત પેકેજ આપવું જોઈએ, આ પણ એક મારી માંગ છે। અને આ જે તમામ માંગ છે અતિવૃષ્ટિની અને દુષ્કાળગ્રસ્તની એક વખત હું સરકારની અંદર લેખિત મૂકી ચૂક્યો છું, પણ સરકારની અંદર મુખ્યમંત્રી બદલાયા છે, હવે મંત્રીઓ બદલાશે, આ તમામ બદલાશે એટલે તરત જ પહેલી રજૂઆત મારી જશે, આ મારું વચન છે, પછી રજૂઆત હું કરીશ, આપવું ન આપવું એના વાતની હાથની વાત છે। જો સરકાર આપશે તો સરકારની પીઠ થાબડવાવાળો પરેશ ગોસ્વામી હશે, હું એના ભરપેટ વખાણ કરીશ, અને નહીં આપે તો અસુરી શક્તિ કહીને સંબોધન કરી, યાદ રાખજો। બીજી વાત એ કરવાની છે કે જેવી રીતે વરસાદની 16 તારીખ આવતીકાલે છે, 16 સપ્ટેમ્બર સુધીની આપણે આગાહી હતી, આજે વરસાદનું પ્રમાણ ઘટ્યું છે, હજી આવતીકાલે કચ્છના કોઈ કોઈ ભાગો,
ઉત્તર ગુજરાતના જે રાજસ્થાન બોર્ડરે લાગુ વિસ્તાર જે છે એમાં છૂટાછવાયા ઝાપટાઓ અને હળવો વરસાદ પડશે, અને સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારો જેની અંદર ભાવનગરથી લઈને દ્વારકા સુધીનો જે દરિયાઈ કિનારો છે એમાં છૂટાછવાયા હળવા મધ્યમ ઝાપટાઓ આવતીકાલે ચાલુ રહી શકે છે. આવતીકાલે પવનની સ્પીડ છે એમાં પણ વધારો થશે, એટલે ધીમે ધીમે સિસ્ટમ છે આપણાથી દૂર નીકળી રહી છે અને પવનની સ્પીડને કારણે વાદળો છે ધીમે ધીમે વિખાશે. પણ આ રાઉન્ડ પછી પણ હજી 26 તારીખ સુધીમાં એટલે કે 20 સપ્ટેમ્બરથી લઈને 26 સપ્ટેમ્બરમાં જે આપણે આગાહી છે એમાં પણ વરસાદ આવવાનો છે. એ કેટલી માત્રામાં આવશે એ ચોક્કસથી જણાવશું. પણ હા, એક વાત બાકી છે, આ રાઉન્ડની અંદર જે ભારેથી અતિભારે અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાણો એવો વરસાદ નહીં આવે, એટલે કોઈ મિત્રો ચિંતા નહીં કરતા, કેમ કે વરસાદ આવશે પણ આપણે મધ્યમ સામાન્ય અને સારો વરસાદ આવશે. બીજા નંબરની વાત છે કે 26 સપ્ટેમ્બર, આપણે મે મહિનામાં જ જણાવ્યું હતું કે 26 સપ્ટેમ્બરે ચોમાસું વિદાય લેશે, એમ 26 સપ્ટેમ્બરે ચોમાસું વિદાય લે ત્યાર પછી 26 સપ્ટેમ્બર પછી 1-2 દિવસ છૂટાછવાયા ક્યાંય ઝાપટા પડશે, બાકી ઓક્ટોબર મહિનાની 1-10 ઓક્ટોબરમાં જે માવઠાના વરસાદ દર વર્ષે આવે છે એ પણ છૂટાછવાયા શક્યતા છે. પણ 1-10 ઓક્ટોબરમાં જે માવઠાના વરસાદ જોવા મળશે એ 10 દિવસ કન્ટિન્યુ નહીં હોય, એ 10 દિવસમાંથી કોઈ પણ 5-6 દિવસ હશે, અને એ પણ સમગ્ર ગુજરાતમાંની કોઈ કોઈ જગ્યાએ હશે, અને એ પણ હળવા સામાન્ય હશે. એક ગામમાં હોય, બાજુના 3 કિલોમીટરનું નજીક ગામ હોય ન્યા ન હોય, એ ટાઈપના માવઠાઓ છે એ 1-10 ઓક્ટોબરમાં આવશે. એટલે આપણે આ મુજબના દરેક ખેડૂત મિત્રોએ કામ કરવાની તૈયારી રાખવાની, કેમ કે આપણે વરસાદને ધ્યાનમાં રાખીને હવે પછીના મગફળી રાપલવાના કામ છે અથવા તો અન્ય બીજા કામ હોય એમાં આપણે વરસાદનું ખાસ જાણવું જરૂરી હોય છે, એને ધ્યાનમાં રાખીને આપણે કામ કરતા હોય. એટલે આ દરેક મિત્રોને મારી એક નમ્ર વિનંતી છે કે આ મુજબનું આપણે હવામાન રહેવાનું છે. બાકી વિશેષ ચર્ચા છે એ આવતીકાલના વિડીયોની અંદર કરવામાં આવશે, અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. જે મિત્રો આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી, હાલ જ આપશો. ધન્યવાદ.